જય શ્રી કૃષ્ણ મિત્રો, આજની આપણી જે વાનગી છે તે ડૉક્ટરોની દુશ્મન છે, કેમ કે આ ખૂબ જ હેલ્ધી વાનગી છે. કહેવાય છે કે કેટલું જીવ્યા તેના કરતાં કેવું જીવ્યા તે વધારે મહત્ત્વનું છે. જિંદગી લાંબી હોય પણ જો બીમાર રહેતા હોય તો જીવવાની મજા નથી આવતી, અને જો તમે સ્વસ્થ હો તો જિંદગીને માણી શકો છો. બધાને એમ જ હોય છે કે હેલ્ધી વસ્તુ હોય છે તે ટેસ્ટી નથી હોતી, પણ આજની આપણી રેસીપી ખૂબ જ હેલ્ધી છે અને સાથે સાથે ટેસ્ટી પણ એટલી જ છે. અને આમાં આપણે કોઈ પણ જાતના લોટનો ઉપયોગ નથી કરવાના, એટલે જો તમે ડાયટ કરતા હો તો પણ આરામથી આ લઈ શકો છો. તો એના માટે અહીં મેં એક બંચ એટલે કે એક જોડી જેટલી પાલક, એક મોટા બાઉલ જેટલા સ્પ્રાઉટ્સ એટલે કે ફણગાવેલા મગ અને ચણા, તેની સાથે એક મોટી ચમચી જેટલી લસણની કળી, 2 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 2 તીખા લીલા મરચાં લીધેલા છે. આમાં જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, અને તીખાશ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. તો હવે આ બધાને આપણે પહેલાં એમ જ ગ્રાઇન્ડ કરી લઈશું, અને પછી આની અંદર 1 મોટી ચમચી જેટલું ખાટું દહીં અને જરૂર મુજબ પાણી નાખીને ફરીવાર આને ગ્રાઇન્ડ કરી લઈએ. તો જુઓ, અહીં મેં આને ગ્રાઇન્ડ કરી લીધું છે, એકદમ સરસ ફાઇન પેસ્ટ થઈ ગઈ છે આપણી. આમાં પાલકનું પ્રમાણ તમે થોડુંક ઓછું પણ લઈ શકો છો. તો હવે આ પેસ્ટને આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું. આમાં દહીં સાધારણ ખાટું લેવાથી સરસ ટેસ્ટ આવે છે, પણ જો તમારી પાસે ખાટું દહીં ન હોય તો તમે આની અંદર થોડુંક આમચૂર પાવડર પણ એડ કરી શકો છો. તો હવે આપણે આના એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જતા ઉત્તપમ બનાવીશું. પહેલાં આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ, સાથે 1 ચપટી જેટલો આમચૂર પાવડર એડ કરું છું, કેમ કે મને સાધારણ ખટાશ હજી જોઈતી હતી. તો આને બરાબર મિક્સ કરી લઈએ. આની અંદર અમે કોઈ પણ જાતનો લોટ નથી એડ કર્યો, કેમ કે આની અંદર સ્પ્રાઉટેડ ચણા પણ હતા, પણ તમે જો સ્પ્રાઉટેડ મગ લેતા હોય ખાલી તો આની અંદર 1 કે 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી શકો છો. તો હવે અહીં મેં એક પેન લઈ લીધું છે, તેને આપણે સાધારણ ઓઇલથી ગ્રીસ કરી લઈશું. તમે ઈચ્છો તો ઘી અથવા તો બટર પણ લગાડી શકો છો. અને હવે આપણે જે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે 1 મોટી ચમચી જેટલી આની ઉપર સ્પ્રેડ કરી દઈશું. અત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે, આપણે એને બહુ જાડા પણ નહીં અને એકદમ પાતળા પણ નહીં તે રીતના ફેલાવી દઈશું. અને હવે આની ઉપર આપણે ઝીણી સુધારેલી ડુંગળી અને ખમણેલું ગાજર નાખી દઈએ. આમાં શાકભાજી તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછા એડ કરી શકો છો. અને હવે હાથેથી સહેજ આપણે આને દબાવી દઈશું, અને ત્યારબાદ આની ઉપર આને વધારે હેલ્ધી કરવા માટે થઈને થોડુંક પનીર ખમણી લઈશું. પનીર નાખવું ઓપ્શનલ છે, તમે એની બદલે ચીઝ પણ એડ કરી શકો છો, પણ એકદમ હેલ્ધી બનાવવા માટે થઈને હું પનીર ખમણી રહી છું. પનીર, સ્પ્રાઉટેડ કઠોળ અને પાલક આ બધું ખૂબ જ હેલ્ધી છે, પણ આ બધું બાળકો બહુ નથી ખાતા હોતા, તો આ રીતના તમે ખવડાવી શકો છો. અને આ રેસીપી એટલી ટેસ્ટી લાગે છે કે નાનાથી લઈ મોટા સૌને ભાવશે. તમે ટિફિનમાં પણ આપી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, અને ઇવન તમે ડાયટ કરતા હોય તો બપોરે જમવામાં પણ લઈ શકો છો. તો મીડિયમ ફ્લેમ પર આપણે આને ઢાંકીને થોડીક વાર માટે થવા દઈશું. તો જો થોડીક વાર થઈ ગઈ છે, આપણે આને ઉચકાવીને જોઈ લઈએ. તો હવે આપણે આને હળવેકથી પલટી દઈશું, ઉપર પણ આપણે થોડાક તેલના ડ્રોપ્સ નાખી દઈએ. આમાં આપણે બિલકુલ લોટનો ઉપયોગ નથી કર્યો, એટલે આ ખાવામાં એકદમ સરસ સોફ્ટ હોય છે. એટલે પહેલાં આપણે કિનારીને સાઈડથી આને અલગ કરી લઈએ, અને પછી હળવેકથી આને પલટાવી દઈશું. આરામથી પલટી જશે, પણ આને મીડિયમ ફ્લેમ પર ચડવા દેવાનું અને ઉતાવળ નહીં કરવાની, નહીં તો તૂટી જશે. અને હવે બીજી સાઈડ પણ આપણે આને થોડીક વાર માટે થવા દઈશું. તો આપણે જેટલી પેસ્ટ બનાવી હતી તેનાથી આવડી સાઈઝના 5 થી 6 ઉત્તપમ બનીને તૈયાર થયા હતા. તો હવે બંને સાઈડથી આ સરસ શેકાઈ ગયું છે, તો ગરમા ગરમ ઉત્તપમને આપણે સર્વ કરી દઈએ. સર્વ કર્યા પછી આની ઉપર પણ આપણે થોડુંક પનીર ખમણી દઈશું, આ પણ ઓપ્શનલ છે, તમે આની ઉપર ચીઝ પણ નાખી શકો છો. અહીં મેં આને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે, પણ તમે ઈચ્છો તો ખાલી દહીં સાથે પણ સર્વ કરી શકો છો. અને ઉપરથી થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું, જેથી ખાવામાં વધારે ટેસ્ટી લાગે. મારો મોટો દીકરો છે તે પાલક અને સ્પ્રાઉટેડ કઠોળ જરાય નથી ખાતો, પણ જ્યારે આ ઉત્તપમ મેં એને આપ્યા તો એને ખૂબ જ ભાવ્યા હતા. તો તમે પણ આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો, અને આજની આ રેસીપી કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સબસ્ક્રાઈબ કરો, બિલકુલ ફ્રી છે. જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.